નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સહિયારી ચેનલ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આખરે થયો પરિપત્ર જાહેર. તો મિત્રો, ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે મિત્રો મહત્ત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ સ્ટાર્ટ, તેના વિશે આપણે વિડીયોમાં વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો, વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, તેને લિંક ડિસ્કશન મૂકું છું. મિત્રો હશે જોઈન થઈ જજો. તમને ચેનલ પર મિત્રો આંગણવાડી ભરતી બાબતે, આંગણવાડી કાર્યકર મિનિટ ટેડાગર અને કોઈ પણ આગળની બાબતે કોઈ અપડેટ આવે યા અન્ય કોઈ પણ ઉપયોગી બને, તમામ માહિતી ચેનલ પૂરા કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો વિધાન મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયો શરૂઆત કરું છું. તો મિત્રો, તમને કહ્યું તેમ મહિલા અને બાળ વિકાસ દ્વારા જે પરિપત્ર, લેટેસ્ટ પરિપત્ર જે જાહેર કરવામાં આવ્યું છે, તો તમે જોઈ શકો છો અહીંયા કે જે મિત્રો કે જે યોજના અંતર્ગત સમાજમાં સ્તનપાન અને પૂરક આહાર વિશે જ્ઞાન ધારવા, ખોટી ધારણાઓ અંગે ગેરસમજ દૂર કરવા અને સ્તનપાન અંગેની પૂરતી જાગૃતિ અને સંપૂર્ણ માહિતી આંગણવાડી કાર્યકરોને સંપૂર્ણ સજ્જ કરવા માટે બિન આદિજાતિ જિલ્લા કોર્પોરેશનમાં ઇન્ફેક્ટ એન્ડ ચાઇલ્ડ્સ ફિલ્ડિંગ IYCFની તાલીમની વહીવટી મંજૂરી આપેલ છે. આંગણવાડી કાર્યકર બહેનોને ઇન્ફેક્ટ એન્ડ યંગ ચાઇલ્ડ્સ ફિડિંગ IYCFની તાલીમ માટે એક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગોધીનગર અને બે સમાજ કાર્ય વિભાગ દ્વારા, તો મિત્રો ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં ભુજ સહમતિ ગોધીનગરની સંલગ્ન જિલ્લાઓ ગોધીનગર ગ્રામ ગોધીનગર કોર્પોરેશન અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ કોર્પોરેશન જિલ્લાની તાલીમ કેન્દ્ર મારફત તે સિવાયના અન્ય જિલ્લામાં જિલ્લા કક્ષાએ સંબંધિત પ્રોગ્રામ ઓફિસર બાળ વિકાસ યોજના અધિકાર તાલીમ કાર્યક્રમ ઉજવવામાં આવશે. આજથી પુખ્ત વિચારના મંતે SADS યોજના અંતર્ગત આંગણવાડી કાર્યક્રમ બહેનો ઇન્ફન્ટ અને એન્ડેન્ટ યંગ ચાઇલ્ડ્સની તાલીમ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ IIPHG ગાંધીનગરના શ્રી સંલગ્ન જિલ્લાઓ ગાંધીનગર વિભાગે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજની સંલગ્ન કચ્છ જિલ્લાઓમાં તાલીમ કેન્દ્ર મારફત હતા. તે સિવાયના અન્ય જિલ્લાઓમાં જિલ્લા કક્ષાએ સંબંધિત પ્રોગ્રામ ઓફિસર બાળ વિકાસ યોજના અધિકારી તાલીમ કાર્યક્રમને ગોઠવે તેની મંજૂર, તે મુજબ નીચેની શરતો આધીન મંજૂર આપવામાં આવે છે. તો મિત્રો, કઈ કઈ શરતો છે? મંજૂર બજેટ જોગવાઈ આધીન બેંચ દીઠ નિયત થયેલ ખર્ચ કરવાનો રહેશે. સંબંધિત કચ્છે નિયત સંખ્યામાં તાલીમ માટે તાલીમ મેળવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. સદર તાલીમનો કાર્યક્રમ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો સૂચવ આયોજન થાય અને તાલીમ સમયસર પૂર્ણ થાય તેની તકેદારી રાખવી જોઈએ. સદર તાલીમ મોનિટરિંગ કમિશનર SADS કમિશનર મહિલા બાળ વિકાસ કચેરી દ્વારાથી થવું જોઈએ અને તે બાબતે સંબંધિત પ્રોગ્રામ ઓફિસર અને બાળ વિકાસ યોજના અધિકારીનું માર્ગદર્શન આપવાનું રહેશે. ના સિવાય મિત્રો, અને જે માહિતી જોગવાઈ કરવામાં આવશે જે આ તમે ચોઈસના જોગવાઈ પ્રમાણે. તો મિત્રો, આ હતી અપડેટ. થેન્ક યુ વેરી મચ.